तो आ तरफ बे दिवस बाद वडोदरा में हजू पानी नहीं ओसरिया। वडोदरा महानगरपालिका की प्रीमॉन्सून कामगिरी दावा पोकर साबित थई रहा छे। भायली टीपी बे विस्तार में हजू पण भरायेला छे पानी। बे दिवस थी वरसाद बंद होवा छतां पानी नहीं ओसरिया। पानीनो निकाल न थता स्थानिकोने भारी हालाकी। तंत्रे पानीना निकालनी कोई व्यवस्था करी नथी। रोड पर मसमोटा खाड़ा पड़ता वाहन चालकोने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। आ इलाकानी अंदर जे आपणे अंदर आईए ने नवरचना युनिवर्सिटी जे खरी ने एथी पाणी भराय छे ने रस्ता उपर एटला बधा खाड़ा छे ने के पाणीना कारणे खाड़ा देखाता नथी। तो घणी वार शुं छे के घणा लोको पड़ता भी होय छे એટલે પાણી તો 24 કલાક ભરેલું જ હોય છે અને વરસાદ હોય કે ના હોય અત્યારે તો જો કે વરસાદ મોસમ છે એટલે વધારે તકલીફ છે। આજે પાણી તમે જુઓ છો વરસાદનું પાણી તો છે જ પણ વરસાદ શરૂ થયો એની પહેલા અહીંયા આખી ગટર લાઇન તૂટી હતી અને અહીંયા સખત વાસ મારે છે ગંધ મારે છે અહીંયા રહેવું મુશ્કેલ છે ખૂબ જીવાત થાય છે મચ્છરો બહુ થાય છે ઉપદ્રવ થઈ ગયો છે અમે ઘણી બધી વાર કમ્પ્લેન કરી હાયર ઓથોરિટીઝને પણ કોઈ કશું કરતું નથી। વડોદરામાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે છતાં પણ વડોદરાના હજી કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી નથી ઓસર્યા। આપ જોઈ શકો છો અત્યારે અમે વડોદરાના ભાયલી વિસ્તારમાં ઉપસ્થિત છે કે જ્યાં આ ભાયલી જે વિસ્તાર છે ત્યાં નવી નવી ઇમારતો બની રહી છે બિલ્ડિંગ બની રહી છે ત્યાં આપ જોઈ શકો છો કઈ રીતના આ જે કોર્પોરેશનના જે રોડ છે તેના પર હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બે દિવસ થઈ ગયો વરસાદ બંધ થયા છતાં પણ જે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી નથી ઓસરી રહ્યા। આપ જોઈ શકો છો કે ચારે તરફ રોડ પર પાણી પાણી જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત છે કે બે દિવસ જ્યારે થઈ જતા હોય તો ચોક્કસથી પાણીનો નિકાલ થઈ જવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં નથી આવી જેના કારણે પાણીનો અહીંયા ભરાવો થયો છે। વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે વાહન ચાલકોને પાણીમાંથી પસાર થઈ રહ્યું પડ્યું છે। આપ જોઈ શકો છો કે ટુ વ્હીલર ચાલક જે પસાર થઈ રહ્યા છે તેમને કઈ રીતના પાણીમાંથી બચીને તેઓ જે અન્ય જે રોડ છે રોડની સાઈડના ભાગેથી પસાર થઈ રહ્યા છે આ જ રીતના જે એક વાહન ચાલક છે પાણીથી બચવા માટે જ્યારે તેઓ નોકરી પર જઈ રહ્યા છે તેમના કઈ રીતે વાહન ચલાવવું પડ્યું છે તે પણ તમે જોઈ શકો છો। આ પ્રકારની સ્થિતિ છે વડોદરાના પોસ્ટ વિસ્તારમાં ગણતરી થાય છે ભાયલીની અને ભાયલીમાં જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય તો કોર્પોરેશન તંત્રના ઉપર અનેક સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વરસાદી કાસ્ટ છે વરસાદી ચેનલ છે તે નાખવી પડશે તો જ આ પાણીનો નિકાલ થશે અને આજુબાજુમાં જે બાંધકામો થઈ રહ્યા છે તે બાંધકામોને લઈને પણ અહીંયા વસ્તી વધી છે અને તેને લઈને પણ પાણીના નિકાલની વ્યવસ્થા અટકી છે ત્યારે તે લઈને રોડ પર પાણી ભરાય છે જેના કારણે જે વાહન ચાલકો જે રાહદારી છે તેઓ અટવાય છે અને બે દિવસ બાદ પણ પાણી નથી ઓસરી રહ્યા। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। વરસાદના પાણીના વિષયમાં એવો છે કે ત્યાં વરસાદી કાચ નથી પરંતુ આ વખતે અમે બજેટની અંદર એ વરસાદી કાચ મંજૂર કર્યો છે અને આવતા વર્ષે ત્યાં આખે આખા રોડ પર નવો વરસાદી કાચ બની જશે એટલે આવતા વર્ષે કોઈ પણ જાતની પાણી લોગિંગની સમસ્યા ઉત્પન્ન નહીં થાય। બીજું, સમન્વય ગ્રુપ દ્વારા એક ડ્રેનેજનું મેનહોલ તોડી નાખવામાં આવેલું પરંતુ તાત્કાલિક સૂચના આપી અધિકારીને અને મેનહોલ સમન્વય ગ્રુપ પાસે જ અમે રિપેરિંગ કરાવ્યું છે। બીજું, એ લોકો દ્વારા જે પાણી બહાર છોડવામાં આવતું હતું આજ સવારે જ મને એની ફરિયાદ આવી અને તાત્કાલિક ધોરણે આજેના આજે એ પાણી બહાર બંધ કરાવી દીધું છે અને એમને નોટિસ પણ આપવામાં આવી છે સાથે સાથે અમને એક આર્થિક નોટિસ પણ કે અત્યાર સુધીમાં જે સમસ્યા થઈ ત્રણ દિવસ એના માટે પણ એક નોટિસ આપવાની સૂચના આપી છે। વડોદરાની અંદર ભાયલી વિસ્તારમાં પાણી ભરાવા મામલે કોર્પોરેટરે આપ્યું છે નિવેદન। સમન્વય ગ્રુપ દ્વારા મેઇન હોલ તોડી પાડવામાં આવ્યો છે। ભાયલી વિસ્તારમાં પાણી ભરાવા મામલે કોર્પોરેટર નિવેદન, પાલિકાની બેદરકારી તો લોકોને અહીંયા હાલાકી।